માધવપુરમાં સાગર શાળાની બાજુમાં જ ગંદકીના થર જામ્યા. શાળાના છાત્રો રોગચાળાની ઝપેટમાં આવે તે પહેલા ગંદકી દૂર કરવા માંગ. છેલ્લા બે મહિનાથી શહેરમાં રોગચાળો ફેલાઈ રહ્યો તે સૌ જાણતા હોવા છતાં ગંદકી પ્રત્યે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. એક તરફ શાળાઓમાં આરોગ્યલક્ષી પગલાં લેવાઈ રહ્યા છે, તો બીજી તરફ ગંદકીના ગંજ આરોગ્ય તંત્રને કેમ દેખાતા નહીં હોય તે એક નવાઈની વાત છે. પોરબંદર તાલુકાના માધવપુર ગામે પછાત એરિયામાં માછીમાર વિસ્તારમાં આવેલી સાગર પ્રાથમિક શાળાની બાજુમાં છેલ્લા કેટલાક સમયથી ચારે તરફ ગંદકીના ગંજ ખડકાયા હોવાથી આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ કોઈ ગંભીર બીમારીના સકંજામાં સપડાઈ જાય તેવી ભીતિ વાલીઓને સતાવી રહી છે. તેમ છતાં શાળાની ફરતે આજુબાજુની ગંદકી સાફ કરવાની તસ્દી હજુ સુધી કોઈએ ઉઠાવી નથી. એક તરફ આરોગ્ય તંત્ર દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેના આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે અને શાળામાં અભ્યાસ કરતા છાત્રો પાછળ આરોગ્ય તપાસણી નામે ધુમાડો થઈ રહ્યો છે. પરંતુ શાળાની આજુબાજુના વિસ્તારમાં કે શાળાની ફરતે ખડકાયેલા આવા ગંદકીના ગંજ પ્રત્યે આરોગ્ય વિભાગ દ્વારા દુર્લભ કેમ સેવવામાં આવી રહ્યું હશે તેવો વેધક પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો છે. આ અંગેની વિગત અનુસાર પોરબંદર તાલુકાના માધવપુર ગામે કેટલાક વર્ષો પહેલા પછાત એરિયામાં માછીમાર વિસ્તારમાં લાખોના સરકારી ખર્ચે હાઈ ફાઈ સાગર પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાગર પ્રાથમિક શાળામાં ખાસ કરીને દલિત અને માછીમાર સમાજના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ પ્રાથમિક શાળા પછાત એરિયામાં આવેલી હોવાથી શાળાની આજુબાજુમાં વસવાટ કરતા રહીશો ગંદકીનો ફેલાવો કરી રહ્યા હોય તેમ શાળાના કમ્પાઉન્ડની બાજુમાં શાળા ફરતે ગંદકી અને કચરો ઠાલવી જતા હોય છે, જેથી આવી ગંદકીનો નિકાલ ઘડીકમાં થતો ન હોવાથી શાળા ફરતે કાયમી ધોરણે ગંદકીના ગંજ ખડકાયેલા રહે છે અને જેના લીધે આ શાળામાં અભ્યાસ અર્થે આવતા ભૂલકાઓમાં કોઈ ગંભીર પ્રકારનો રોગચાળો વકરવાની વિદ્યાર્થીઓના વાલીઓને સતત ભીતિ સતાવી રહી છે. માધવપુરમાં છેલ્લા કેટલાક મહિનાથી તાવ, શરદી, ઉધરસ અને ખાસ કરીને ચિકનગુનિયાનો તાવ, ડેન્ગ્યુના વાયરો ચાલી રહ્યા છે અને કેટલાક લોકો આવી ગંભીર બીમારીમાં સપડાઈ ગયા છે. તેવા સમયે આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે અને શાળામાં અભ્યાસ કરતા છાત્રોમાં ગંભીર બીમારી ન ફેલાય તેવા હેતુથી શાળાઓમાં વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસણીના કાર્યક્રમો આરોગ્ય તંત્ર દ્વારા યોજવામાં આવી રહ્યા છે. પરંતુ રોગચાળાનું જળ એવી શાળાઓની આજુબાજુમાં ફેલાયેલી ગંદકીના થર આરોગ્ય તંત્રની નજરમાં કેમ નહીં આવતા હોય તે પણ એક નવાઈની વાત છે. માધવપુરમાં પછાત એરિયામાં આવેલી સાગર પ્રાથમિક શાળાની આજુબાજુની ગંદકીનો સફાયો કરવામાં નહીં આવે તો શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં ગંભીર પ્રકારનો રોગચાળો વકરવાની દહેશત લોકોને સતાવી રહી છે. કોઈ ગંભીર બીમારીના સકંજામાં વિદ્યાર્થીઓ સપડાય તે પહેલાં શાળા ફરતે પથરાયેલી ગંદકીનો સફાયો કરવાની ખાસ તાતી જરૂરિયાત હોવાનું કહેવાઈ રહ્યું છે. શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ, માધવપુર.